हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो अपने आग करीशू। श्री अरबिंदो जी है, एमना जे एथिक्स से विषय बराबर कल आप थोड़ी बाबत जी गया कि जे श्री अरबिंदो है एमनी जे फिलॉसॉफी है, एथिकल फिलॉसॉफी ए शू है बराबर। तो यहाँ अपने घनी बड़ी वस्तुओं जी, ओके, यहाँ आप पर्सनल ग्रोथ थी लईने डिवाइन नेचर जे छे कि डिवाइन रिफ्लेक्शन जे छे ए बराबर छे, जे इंटरनल नेचर छे ए बधी वस्तुओ जे छे एनाथी आपणे डेवलपमेंट करवू कि आपणा एथिक्स जे छे एने आपणे डेवलप करवा बराबर छे। एमां जे मॉरल फिलॉसॉफीस छे बराबर छे, एमां रियलाइजेशन ऑफ गॉड ए वस्तु जे छे एनी वात करी कि लाइक ज्यारे आपणे रियलाइजेशन ऑफ गॉड करीए छे बराबर छे, त्यारे ऑटोमेटिक आपणी अंदर जे गुडनेस अने जे राइट छे राइटनेस बराबर ए एस्टाब्लिश थाय छे, ओके, अने आपणे सारा पर्सन तरीके अहीं ग्रो करीए छे, ओके। तो हवे आगळ आपणे जोईए कि श्री अरबिंदो कंसिडर्स ड्यूटी टू बी परफॉर्म फॉर द शेक ऑफ गॉड बराबर छे। अरबिंदो एवं कंसिडर करे छे कि आपणे अहीं आव्या छे बराबर, आ दुनियामां आव्या छे, आपणे अपने जे लाइफ आपवामां आवी छे ए कोना तरफथी आपवामां आवी छे, गॉड तरफथी बराबर छे। तो थोड़ीक जे वस्तु जे छे ए एमना माटे पण आपणे करीए। ध भगवद गीता डज नॉट टीच डिसइंटरेस्टेड परफॉर्मन्स बट द फॉलोइंग ऑफ डिवाइन लाइफ टू टेक रेफ्यूजी इन द सुप्रीम बींग। भगवद गीता आपणने શું શીખવે છે? ભગવદ ગીતા આપણને જીવનના બધા જ પાઠ શીખવે છે બરાબર છે। ભગવદ ગીતા કૃષ્ણ ભગવાન દ્વારા ક્યારે બોલાયેલી? જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે એ અર્જુનના સારથી બનેલા, અને એઝ અ સારથી એમણે ભગવદ્ ગીતાના જે બધા અલગ અલગ પાઠ છે બરાબર, જે લેસન છે એમણે કીધા, અર્જુન એમણે સવાલ કરતા જાય અને એ લેસન કહેતા જાય બરાબર છે, એનો જ સાર છે ભગવદ્ ગીતાની અંદર બરાબર। તો એની અંદર એક શ્રેષ્ઠ વ્યક્તિ કેવી રીતે બનવું, જે પ્રોબ્લેમ છે એને કેવી રીતે હેન્ડલ કરવા બરાબર છે, અને એને કેવી રીતે ટેકલ કરવા, પોઝિટિવલી રહીને કેવી રીતે ટેકલ કરવા, ને એવી રીતે જ અર્જુને મહાભારતનું યુદ્ધ પણ જીતેલા બરાબર। તો અહીંયા કેવું છે કે જે આખી વસ્તુ જે છે એને આપણે એક સિમ્પલ લાઈફ છે એને આપણે ડિવાઇન લાઈફ તરફ લઈ જવાની છે બરાબર છે, અને પછી એઝ અ સુપ્રીમ બિંગ આપણે અહીંયા પરફોર્મ કરવાનું છે આપણી ડ્યુટી જે છે એને બરાબર। તો હેન્સ ધ પ્રીચિંગ ઓફ વિવેકાનંદ રામકૃષ્ણ ઇઝ ઇમ્પરફેક્ટ કોન્સોનન્ટ્સ વિથ ધીસ ટીચિંગ લાઇક ધ ગીતા શ્રી અરબિંદો સ્ટ્રોંગલી એમ્ફેસાઇઝ ધ વેલ્યુ ઓફ કર્મા એન્ડ કન્સિડર્સ વર્ક ટુ બી પરફોર્મડ નોટ ફોર સોસાયટી નોટ ઇવન ફોર ડ્યુટી બટ ફોર ગોડ। તો ગીતાની અંદર જે બધી વસ્તુ કહેવામાં આવી છે બરાબર, એની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું છે કે હંમેશા જે સુપ્રીમ પાવર છે, સુપ્રીમ પાવર કોણ છે અહીંયા? ગોડ, એના પર બિલીવ કરો બરાબર છે, એ જે તમને રસ્તો બતાવે છે એના પર ચાલો તો તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન બી થશે બરાબર છે। તમે જે વસ્તુ મેળવવા માગો છો બરાબર છે, એની અંદર બિલીવ કરો કે આ વસ્તુ મારી છે, આ વસ્તુ મારી છે બરાબર છે, ત્યારે તમે એ વસ્તુ ની જ્યારે મેળવવાનો ટ્રાય કરતા હશો ને તો તમારા માટે બધા રસ્તા ઓટોમેટિક ખુલતા તમને દેખાશે બરાબર છે। તો અહીંયા સ્ટ્રોંગલી શ્રી અરબિંદોજી છે એ પણ સ્ટ્રોંગલી એમ્ફસાઇઝ કરે છે વેલ્યુ ઓફ કર્મા પર બરાબર છે। મેં કર્મા વિશે તમને આગળ પણ સમજાવેલું કે વોટ ઇઝ કર્મા બરાબર છે, કર્મ શું છે, કર્મ એ આપણી સાથે બંધાઈ ગયેલી કેવી પોટલી છે બરાબર, જે હંમેશા આપણી સાથે ચાલે છે। સારા કર્મ કરો બરાબર છે તો આપણને સારું ફળ મળે છે, ઓકે, અને ખરાબ કર્મ કરો તો પછી એ ખરાબ જ મળવાનું, ખરાબ જ રિઝલ્ટ આપણને મળવાનું છે બરાબર। ઓરા વિશે સમજાવેલું કે આપણા બોડીની આજુબાજુ જે ઓરા છે એ ઓરામાંથી આપણે યુનિવર્સની અંદર એવો મેસેજ ફેંકીએ છીએ બરાબર, અને જેવો આપણે જેટલી પોઝિટિવિટી આપણે બહાર ફેંકીશું યુનિવર્સની અંદર તો યુનિવર્સ પણ આપણને એટલું જ આપવાનું છે બરાબર છે। જે બધી વસ્તુ ચાલે છે ને આપણને ખબર નથી પડતી, આપણે બહુ એકદમ પ્રેક્ટિકલ વ્યવહારુ રીતે જીવીએ છીએ, પણ એ વ્યવહારોની અંદર એ પ્રેક્ટિકલનેસ જે છે એની અંદર બી આપણે કેવું છે કે આપણા અંદરથી એટલા બધા એવા વાઇબ્સ છોડીએ છીએ બહાર જેનું પરિણામ આપણને મળે છે, એટલે બી પોઝિટિવ બરાબર, એ બધી વસ્તુ પર બી બિલીવ કરો, એ બહુ સાચી વસ્તુ છે। આપણે કેવું છે કે ઇનડાયરેક્ટલી એ બધી વસ્તુ બહાર ફેંકીએ છીએ
ઓકે, અને પછી આપણે એનો આપણે કેવું છે કે એનો સારો ખરાબ જે પણ રિઝલ્ટ છે ને એ આપણને મળે છે, બરાબર છે? એટલે વેલ્યુ ઓફ કર્મા જે છે એ તો મને, હું એના પર બહુ બિલીવ કરું છું, બરાબર છે? મને બહુ સાચું લાગે. એન્ડ કન્સિડર્સ વર્ક ટુ બી પરફોર્મ નોટ ફોર સોસાયટી, નોટ ઇવન ફોર ડ્યુટી, બટ ફોર ગોડ. આપણે દુનિયામાં આવ્યા છે, બરાબર છે, તો આપણે સોસાયટી માટે પરફોર્મ નથી કરવાનું કે આપણી ડ્યુટી છે એવું સમજીને પરફોર્મ નથી કરવાનું, બરાબર છે? ઉપરવાળો બધું જ જોઈ છે, આપણે જે કરીશું ને બરાબર એ બધું જ જોઈ છે, અને બધાનો હિસાબ કિતાબ એ કદાચ માફ કરી દે, પણ સમય જે છે ને, સમય અને જે કર્મ છે ને, આપણા કર્મો એ ક્યારેય આપણને માફ નહીં કરે, બરાબર? એ ગમે ત્યારે આપણી સાથે એ બંધાઈને આવે ને આપણી સામે આવવાના છે. મેં તમને કીધું ને કે જેવી વસ્તુ આપણે યુનિવર્સની અંદર ફેંકશું ને, બરાબર, આપણા ઓરા થ્રુ, આપણા વિચારો થ્રુ, આપણા જે શરીરની અંદર છે ને ઇલેક્ટ્રોન્સ માઇક્રોન્સ એ બધું આવે છે, બરાબર? તો એ જે વસ્તુ છે ને, બરાબર છે, શિયાળામાં અમને ખબર કરંટ લાગે છે, તો એ જ બધી વસ્તુ જે છે ને જનરેટ થાય છે આપણા શરીરની અંદર, ને આપણે એનાથી જ આપણે બહાર ફેંકીએ છીએ, બરાબર? એટલે બી પોઝિટિવ, જેટલી વસ્તુ આપણે સારી વિચારીશું, બરાબર, એટલું જ આપણી સાથે સારું થશે. બધા માટે પોઝિટિવિટી રાખો, ઓકે, બધા માટે સારા વિચારો રાખો. કોઈ બી વ્યક્તિ છે ને એનો એક નેગેટિવ પોઈન્ટ જોઈને નહીં ચાલ્યા કરો, એનામાં કેટલી બીજી પોઝિટિવિટી છે, બરાબર, કેટલી સારી વસ્તુ છે એને જોવો. તમે જેટલું પેલું નેગેટિવ ઇમ્પેક્ટ રાખશો, બરાબર, લોકો પ્રત્યે કે લોકો માટે, એટલી જ વસ્તુ તમને પણ મળશે. એટલે કોઈ વિશે ખોટું નહીં બોલવાનું છે ને. લાઈક એવું છે, એક સ્ટોરી છે, બરાબર છે, કર્મની જ, કે લાઈક જ્યારે છે ને આપણે એનો, હું ખાલી બોટપાથ જ કહું છું તમને, કે જ્યારે છે ને કોઈ વ્યક્તિ માટે આપણે ખરાબ બોલીએ બીજી વ્યક્તિને, બરાબર છે, તો એણે જે પાપ કરેલું છે ને, ઓકે, એ પાપ આપણા માથે આવી જાય, બરાબર છે? તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે બીજા વિશે ખરાબ બોલીએ છીએ તો એ જે ખરાબ વસ્તુ કરે છે ને એને જેટલું પાપ લાગે છે ને એના કરતાં વધારે પાપ આપણને લાગે છે. કેમકે આપણે બીજા વ્યક્તિ વિશે ખરાબ વસ્તુ બોલીએ છીએ ને એ વસ્તુ જે છે આપણા ધર્મ પ્રમાણે, ઇવન બધા જ ધર્મમાં, આપણા સંસ્કૃતિ પ્રમાણે, આપણા કલ્ચર પ્રમાણે, આપણા ટ્રેડિશન પ્રમાણે વસ્તુ ખોટી છે, એ આપણે નહીં કરી શકીએ. પણ આપણે એટલી ખરાબ આદત પડેલી બધાને પંચાત કરવાની, બરાબર છે, એકચ્યુઅલી એ વસ્તુ નહીં હોવું જોઈએ. આપણે બીજા વિશે ખરાબ બોલીએ ને તો એને જેટલું પાપ લાગે ને એનાથી વધારે પાપ આપણને લાગે. આપણે બીજાની ખોડીએ ને કે આ તો આવી છે, આ તો તેવી છે, ફલાણી ઢીકણી, બરાબર છે, ધેટ ઇઝ નોટ ગુડ, બરાબર છે? જ્યારે કોઈ વ્યક્તિ ભટકી જાય છે તો એને હેલ્પ કરવી જોઈએ, એને આપણે ખોડીએ ને, બરાબર, તો એ વ્યક્તિ વધારે એ તરફ જવા માંડે, અને આપણને પણ એવા જ વાઇબ્સ મળે પછી, નેગેટિવ એના જેવા જ, બરાબર. આપણે બી ધીમે ધીમે કરીને એવા થઈ જાય. પણ એ વ્યક્તિ જો એ ખરાબ રસ્તે જતી હોય ને તમે હેલ્પ કરી શકતા હોય તો એને હેલ્પ કરો, બરાબર. પણ બીજા વિશે ખોટું બોલો નહીં, ખોટું વિચારો નહીં, એ અલ્ટિમેટલી આપણને નુકસાન કરે છે. તો અહીંયા જે શ્રી અરવિંદો છે એ જે કર્મ છે ને એના પર બહુ જ બિલીવ કરે છે. અકોર્ડિંગ ટુ શ્રી અરવિંદોઝ એથિક, ધેર ઇઝ નો રિગ્રેશન બટ સ્પોન્ટેનિયસ ગ્રોથ, બરાબર છે? અહીંયા કોઈ બી વસ્તુ કરીએ છીએ આપણે, સારું, નવું, ક્રિએટિવ, બરાબર છે, ઇનોવેટિવ, તો એની અંદર કોઈ રિગ્રેટ નહીં રાખો, કોઈ રિગ્રેશન નહીં રાખો, બટ એક સ્પોન્ટેનિયસ ગ્રોથ તમે કરો છો, બરાબર છે, એના પર બિલીવ કરો. હંમેશા નજર છે ને ઊંચી રાખો, નીચે જોઈને કોઈ દિવસ નહીં ચાલવાનું. આપણે ઘેટા નથી બનવાનું, હંમેશા નજર સીધી રાખો, બરાબર છે, એક સીધી રાખો, ઉપર રાખો, બરાબર છે. સંભળીને ઉડતા જોયા છે ને કેટલી ઊંચે ઉડતી હોય, બરાબર, એની હંમેશા નજર ઊંચી હોય, ઓકે, એટલા માટે હંમેશા ઉપર રહે છે. તો સંભળી જેવા બનો, હંમેશા ઊંચી નજર રાખો. આપણે એક હ્યુમન સાયકોલોજી પર બી છે કે લાઈક આપણે નીચી નજર રાખીને ચાલીએ ને તો આપણે છે ને બીજાને ફોલો કરતા થઈએ, બરાબર, બીજાને ફોલો કરી કરીને આપણે એ વસ્તુ કરીએ. પણ જ્યારે આપણે નજર સીધી રાખીશું કે ઊંચી રાખીશું આકાશ તરફ, બરાબર છે, તો હંમેશા એ આપણને હાઈએસ્ટ વિચારો જે છે એ આપશે. કેમ? ઉપર ભગવાન બેઠેલા છે, બરાબર છે. જેટલું આપણે ઊંચું જોશું ને, બરાબર, જેટલું ભગવાનની અંદર બિલીવ કરીશું ને, એટલું જ આપણે એ સક્સેસના જે આપણા પથ છે ને એ આપણને ખોલીને આપશે. આપણે એટલા જ આપણા વિચારોની અંદર એ વસ્તુ આવશે, એટલી જ બુદ્ધિ આપણામાં આવશે. ધ રિયલ બેનિફિટ્સ લાય ઇન પોઝિટિવ ગ્રોથ,
towards the realization of the divine self, since as man advances in this path of hurdles automatically disappear in due course of time. બરાબર, જ્યારે આપણે પોઝિટિવ ગ્રોથ કરીએ, પોઝિટિવિટી રાખીએ, બરાબર છે, તો ત્યારે આપણને આ બધી વસ્તુનું રિયલાઇઝેશન થાય છે, ડિવાઇનનેસ, સ્પિરિચ્યુઅલનેસ, બરાબર છે, ભગવાન જે છે આપણે આજુબાજુ છે એવું આપણે જ્યારે બિલીવ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ ને, તો આપણા પથની અંદર જ્યારે જેટલા બી હર્ડલ્સ આવે છે ને, એ હર્ડલ્સ ઓટોમેટિક ડિસઅપિયર થઈ જાય છે, પથ ખુલવા માંડે છે એની જાતે જ, બરાબર છે, કે હા આ વસ્તુ આ રીતે હોવું જોઈએ, અચ્છા આનું સોલ્યુશન આ હોઈ શકે, આપણા માઇન્ડમાં અચાનક જ એ વસ્તુ સ્ટ્રાઇક થાય. એ કેમ એવું થાય છે ખબર તમને? એ આપણી આજુબાજુ આપણે જે વાઇબ્સ છોડીએ છીએ ને, બરાબર, ભગવાનની અંદર જો આપણે બિલીવ કરતા હોઈએ ને, તો એ આપણને પથ બતાવે છે, પથ આપણા વિચાર તરીકે જે છે અહીંયા સ્ટ્રાઇક થાય છે, એમ જે મદદ કરે છે ને ભગવાન આપણને, કે આપણી આજુબાજુ જે સ્પિરિચ્યુઅલ પાવર રહેલો છે, બરાબર, આપણી અંદર બી છે, એટલે કે એવું કે પોઝિટિવ રહેવું, એ આપણને મદદ કરે છે, બરાબર. તો આપણે હંમેશા લાઈફમાં સારા કર્મ કરવાના છે, પોઝિટિવ રહેવાનું છે, બીજા વિશે બી પોઝિટિવ વિચારવાનું છે, ખરાબ બોલવાનું નથી, એ વસ્તુ યાદ રાખજો, ઓકે. એના પછી છે કે રીબર્થ ઇઝ અ મોરલ નેસેસિટી. આપણો બધાનો રીબર્થ થાય છે, બરાબર છે, કેટલીક વાર આપણે ચેન્જ કરીએ ને, ગ્રો કરીએ ને, ત્યારે પણ આપણો રીબર્થ થાય છે. ઇઝ નોટ એડવોકેટ બાય શ્રી અરબિંદો, રાધર હી એમ્ફસાઇઝ ઓન ફેથ ઓર ફ્રી વિલ, મેક્સ ગ્રેટ ડિફરન્સીસ ટુ મેન્સ એક્શન. The freedom of the will is the foundation of ethics. This idea is makes great difference to man's action. Freedom of the will is the foundation of ethics. This is the idea in like that of the Gita. Moreover, this idea bridges the gulf between man and nature, between freedom of the will and the fate. This is a will or force in this world which determines the result of all action as part of the greater whole, and there is a will that determines the thoughts and personal choice. બરાબર, તો જે અહીંયા ટોટલ વસ્તુ જે છે ને, એ શું છે કે જે ફેથ છે ને, એ શ્રદ્ધા રાખો બધી વસ્તુમાં, બરાબર છે, તમે કામ કરો છો એની અંદર, ઓકે, તમારો જે વિલ પાવર છે, બરાબર છે, એ વિલ પાવર જ્યારે તમારામાં હશે ને કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, એ વિચારવાનું નથી, આપણે વિલ પાવર હોવો જોઈએ કે આ કરવું છે તો આપણે કરી નાખીએ, બરાબર, એને એક્શનમાં મૂકી દઈએ, બરાબર છે. તો એથિક્સ જે છે ને, એ પણ એવી રીતે જ આપણે ફાઉન્ડેશન એનું કરવાનું છે, બરાબર છે. તો જેવી રીતે ગીતામાં બધું કહેવામાં આવ્યું છે, બરાબર છે, એવી જ રીતે અહીંયા બધી વસ્તુ બાઉન્ડ થાય છે આપણી અંદર, બરાબર છે, એક પછી એક જે આપણી લાઈફમાં બધી વસ્તુ બાઉન્ડ થાય છે ને, એ પણ એવી રીતે જ થાય છે. એટલે પહેલાં જે જીવનના નિયમો હતા ને, એ જમાનામાં, ભગવાનના જમાનામાં, એ જ અત્યારે પણ ચાલે છે, બરાબર છે. આપણે બહુ મોડર્નિટી મોડર્નિટી કરીએ, ભગવાન મોડર્ન જમાનામાં જીવતા હતા, આપણા કરતાં મોડર્ન જમાનામાં જીવતા હતા, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમારા તમારી અંદર ફેથ રાખો, જે તમે કામ કરો છો તમારી અંદર ફેથ રાખો, તમારી આજુબાજુની જે વસ્તુ છે એના પર ફેથ રાખો, વિલિંગનેસ રાખો, કોઈ બી વસ્તુ કામ કરો છો એના પર, એના પર કોન્ફિડન્સ રાખો, બરાબર, કે હા આ વસ્તુ સક્સેસ જ જશે, તો આખી વસ્તુ જે છે ને સક્સેસની અંદર કન્વર્ટ થશે, બરાબર છે. હવે આપણે જોઈએ એથિકલ ફિલોસોફી ઓફ શ્રી અરબિંદો. તો અહીંયા આપણે કેટલી કેટલી વસ્તુ જોઈ, તો એથિક્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, આપણે જે સેલ્ફ રિયલાઇઝેશન છે એ કરવાનું છે, બરાબર છે, કે તમારી જાતને પહેલાં ઓળખવાની છે, કે તમે શું કરવા માગો છો, શું બનવા માગો છો, તમારા ગોલ્સ શું છે, એ વસ્તુ આપણે જોઈએ. એના પછી છે ટ્રાન્સકેન્સ ઓફ એથિક્સ ઇન ટુ સ્પિરિચ્યુઆલિટી. આપણે જે એથિક્સ છે ને, એને આપણો સ્પિરિચ્યુઆલિટીની અંદર ઉતારી દઉં, બરાબર છે, એનો આપણે નેચર બનાવી દઉં, એને આપણો સ્વભાવ બનાવી દઉં. ધ ઇન્ડિસ્પેન્સિબિલિટી ઓફ એથિક્સ એન્ડ ધ પ્રોગ્રેસ ઓફ એથિકલ બિંગ. બરાબર, જે એથિક્સ આપણે બનાવેલા છે એના પર ચાલતા રહો. ધ સ્પાઇરલ નેચર ઓફ મોરલ ઇવોલ્યુશન. તમારા જે મોરલ વેલ્યુઝ છે, બરાબર, એનું ઇવોલ્યુશન જે છે એ તો થતું રહેવાનું છે, પણ એને પોઝિટિવ વેમાં લો. ધ ડોક્ટ્રાઇન ઓફ પેસિવ રેઝિસ્ટન્સ. જો રેઝિસ્ટન્સ તો આવવાના જ છે, બરાબર છે, પણ એની સામે આપણે લડવું બી પડે. પોલિટિકલ મોરાલિટી, પોલિટિકલ મોરાલિટી પણ અહીંયા જોઈ, જે ભગવદ્ ગીતાની અંદર સાર કીધા છે, બરાબર છે, એની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. નોન વાયલન્સ એઝ અ મીન્સ ટુ એન્ડ સિન્સ અગ્રેશન
ઇઝ ઇનજસ્ટ. જ્યારે આપણે ગોડ પર બિલીવ કરીએ છીએ બરાબર છે, ત્યારે જે નોન વાયલન્સ છે ને આવી જાય, અહિંસા. આપણે ગાંધીજીના પણ વેલ્યુઝ જોઈ ગયા, સત્ય, અહિંસા, બરાબર છે, સત્યાગ્રહ, સત્યનો આગ્રહ કરનાર. તો એ જ વસ્તુની અંદર બી શ્રી અરવિંદો છે એ બિલીવ કરતા હતા, બરાબર છે. એટલે જ્યારે આપણે એ સ્પિરિચ્યુઅલ પથ પર ચાલતા હોઈએ ને ત્યારે એ વસ્તુ જે છે એ આવે જ નહીં. ઓકે, તો આટલા થયા એથિકલ ફિલોસોફી ઓફ ધ શ્રી અરવિંદો, બરાબર, જેની અંદર તો જે શ્રી અરવિંદો છે એમણે કીધું છે કે આપણે પહેલાં સેલ્ફ રિયલાઇઝેશન કરવાના છે, ગોલ સેટ કરવાના છે, બરાબર છે.